અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મૃતદેહ અદલાબદલીના મામલાને લઈને હવે બે ડોક્ટર અને ત્રણ જવાબદાર વ્યક્તિની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આ અંગે વીએસ હોસ્પિટલના આરએમઓએ કહ્યું કે જે કર્મચારીની ભૂલ થઈ છે તેને દૂર કરવામાં આવ્યો છે અને સસ્પેન્ડ કરી દેવાયો છે આ ઉપરાંત વીએસ હોસ્પિટલના આરએમઓએ કહ્યું કે જેણે પણ બેદરકારી દાખવી હશે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ પ્રાથમિક ધોરણે પટાવાળાને કામ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તો વીએસ હોસ્પિટલમાં મૃતદેહ અદલાબદલીના મામલાને લઈ હવે બે ડોક્ટર અને ત્રણ જવાબદાર વ્યક્તિની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આ અંગે બીએસ હોસ્પિટલના આરએમઓએ પણ કહ્યું કે જે કર્મચારીની ભૂલ થઈ છે તેને દૂર પણ કરી દેવામાં આવ્યો છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત વીએસ હોસ્પિટલના આરએમઓએ પણ કહ્યું કે બેદરકારી દાખવી હશે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે અનિતા પટણી સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ અનિતા એક તરફ જે કર્મચારીની પટાવાળાની ભૂલ સામે આવી છે તેને સસ્પેન્ડ કર્યો છે તેવું આરએમઓનું કહેવું છે પરંતુ વાત એ છે કે સસ્પેન્ડ કર્યા પછી શું સમાધાનકારી વલણ અપનાવશે આ પરિવારજનો બંને મૃતકોના વિવાદ છે લઈને હાલ તો પરિવારમાં ખૂબ જ રોષ એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે પોલીસ ફરિયાદ નથી લઈ રહી હાલ તો પીએમ ખાતે તમે જોઈ શકો છો પોલીસનો જે અત્યારે બંદોબસ્ત છે પરિવારને સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ મૃતદેહ સ્વીકારે કારણ કે વીએસ હોસ્પિટલ દ્વારા હાલ તો એક કમિટીની રચના કરવામાં આવી છે બે ડોક્ટર ત્રણ જવાબદાર વ્યક્તિ દ્વારા પાંચ સભ્યોની આ કમિટી હાલ તપાસ કરી રહી છે આરએમઓ સાથે જે અમારી વાતચીત થઈ મનીષ પટેલ તેઓના કહેવા પ્રમાણે જે પ્રકારની પ્રક્રિયા હોય છે ની હાજરીમાં તમામ મૃતદેહની ચકાસણી કર્યા બાદ પોલીસ પરિવારની ઓળખ વિધિ બાદ જ મૃતદેહ સોંપવામાં આવે છે તો આ પ્રકારે જે મિત્તલ નો જે મૃતદેહ છે તે પીએમ ખાતે જે સ્ટોરેજ રૂમમાં જ હતો અને જ્યારે નસરીન બાનુ નો મૃતદેહ પરિવાર લઈ ગયા તો આ સમગ્ર વિવાદમાં કોની ભૂલ છે ખરેખર જો સીએમઓની હાજરીમાં મૃતદેહ સોંપવામાં આવ્યો છે તો શા માટે પરિવાર નસરીન બાનુનો મૃતદેહ લઈ ગયા અને મિત્તલનો મૃતદેહ શા માટે સ્ટોરેજ રૂમમાં જ રહ્યો છે અને ખરેખર આ સમગ્ર જે ઘટનાની અંદર પટ્ટાવાળ જ જવાબદાર છે કે આખી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક નીતિ જોવા મળી રહી છે હાલ તો પરિવારમાં ખૂબ જ રોષ છે તેમણે આક્રોશ પણ વ્યક્ત કર્યો સૂત્રોચ્ચાર પણ કર્યા કારણ કે તેમની ફક્ત એક જ ડિમાન્ડ છે કે જે જવાબદાર અધિકારીઓ છે તેમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે કારણ કે જે અત્યારે વીએસ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જે પટ્ટાવાળાની સસ્પેન્ડ કરીને એક નાના કર્મચારી પર જે લેવામાં આવ્યો છે તેનો પણ વિરોધ અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યો છે કારણ કે આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંક ક્યાંક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી સ્પષ્ટ છે અને પોલીસ જયારે ફરિયાદ નથી લઈ રહી તેનો સૌથી વધુ રોષ અત્યારે પરિવારમાં જોવા મળી રહ્યો છે અનિતા સવાલ એ પણ થાય છે કે શું આ હોસ્પિટલના વીએસ હોસ્પિટલના જે છે એ શું પોતાની ભૂલ છુપાવા માટે આ નાના કર્મચારી પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે પટાવાળા પર ઢોળી રહ્યા છે જી ચોક્કસ સ્પષ્ટ જે પ્રકારે હાલ તો હોસ્પિટલના સત્તાધીશોએ જે નિર્ણય લીધો છે કમિટીની રચના કરી છે અને અત્યારે હાલ જે જવાબદાર અધિકારી તરીકે કોઈ વ્યક્તિ પર એક્શન નથી પરંતુ જે પીએમ જે રૂમની અંદર જે વ્યક્તિ પટ્ટાવાળો હતો તેને અત્યારે કામથી અડગો કરી દેવામાં આવ્યો છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તો ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે અત્યારે સત્તાધીશોની આ નીતિને લઈને ચોક્કસ સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે ઉચ્ચ અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યામાં આવ્યા છે કારણ કે પટ્ટાવાળાની જવાબદારી હોતી નથી મૃતદેહ સોંપવાની જવાબદારી હોય છે કે પોલીસ અને પરિવારની ઓળખ બાદ ચકાસણી કર્યા બાદ જેની જે પ્રક્રિયા હોય છે પીએમ રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે તમામ લોકોના નિવેદન બાદ ઓળખ કર્યા બાદ જ મૃતદેહ સોંપવાનો હોય છે તો આ તમામ જે પ્રક્રિયા બાદ કોની જવાબદારી એક મોટો પ્રશ્ન ચોક્કસ બને છે શું જે જોવો હતો નહીં અને જે સ્ટોરેજમાંથી જયારે મૃતદેહ નીકાળવામાં આવ્યો ત્યારે એ મિત્તલનો ન હતો નસરી બાનું ન હતો તો એ જવાબદારી કોની છે એ ચોક્કસ સવાલ બની રહ્યો છે પરંતુ આ સમગ્ર ઘટનામાં પરિવાર બી જયારે મૃતદેહ ઓળખી નથી તો ક્યાંક ને ક્યાંક તેમની લાપરવાહી જોવા મળી રહી છે પરંતુ મહત્વનું છે કે હાલ તો સત્તાધીશોએ જે નિર્ણય લીધો છે અને જે પટાવાળાને સસ્પેન્ડ કરો છે જયારે જવાબદાર અધિકારી કોણ છે તેનું હજુ સુધી કોઈ નામ સામે નથી આવ્યું કોઈ એક્શન નથી લેવામાં આવ્યું તેથી સ્પષ્ટ થઈ રહી છે કે પોલીસ અને સત્તાધીશો કોઈકને બચાવી રહ્યા છે બિલકુલ અનિતા માહિતી માટે આપનો આભાર તો પટાવાળાને સસ્પેન્ડ કરી પોતાના ફરજ પરથી દૂર કરીને જે કાર્યવાહી કરવામાં આવી છે અથવા તો જે જવાબદાર સામે કાર્યવાહી થઈ છે તેવું આ સત્તાધીશો કહી રહ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય મૃતદેહ અદલાબદલી થઈ ગયા અમારા એક અહિયાં સર્વણ હતા એમનાથી થઈ ગયા હતા અને તપાસ કમિટી બનાવી દીધી છે અને એના તપાસ કમિટી પ્રમાણે પગલા યોગ્ય પગલા લેવામાં આવશે તપાસ કમિટી નિમિત છે હજી આ રીપીએમ ને એ બધું થઈ ગયા પછી આગળની તપાસ તપાસ કમિટી કરશે તપાસ કમિટીમાં ડોક્ટર્સ અને જે જવાબદાર વ્યક્તિઓ છે યોગ્ય વ્યક્તિઓ એમને લીધા છે દરેક મુદ્દા પર તપાસ કરશે કે જ્યાં જ્યાં જેટલા પ્રોબ્લેમ્સ આમાં થયા એ બધા જ મુદ્દાને સાંકળી લેતા એ તપાસ કમિટી બધી વિગતો ભેગી કરશે બધાના બયાન લેશે અને એના પરથી આગળનો નિર્ણય થશે